આજરોજ ગીરના જંગલમાંથી પસાર થતા રોડ ઉપર સ્પીડ બ્રેકર બમ્પર બનાવી વન્ય પ્રાણીઓનું રક્ષણ કરવા બાબતે જ્યારે આજે સાથે સિનિયર આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા મેંદરાથી સાસણ ગીર અને સાસણ ગીરથી માળિયા તરફ પસાર થતા રાજ્ય ધોરીમાર્ગને પહોળો બનાવી પેવર કરવામાં આવે છે, પરંતુ નવા બનેલા રોડ ઉપર સ્પીડ બ્રેકર બમ્પર મૂકવામાં આવેલ નથી, તેના કારણે દરરોજ અસંખ્ય મોટા વન્ય પ્રાણીઓના વાહન અડફેટે દુઃખદ મોત થઈ રહ્યા છે. જ્યારે ખાસ કરીને આપણા ગીર જંગલમાં દુનિયાના સૌથી દુર્લભ વન્ય જીવો સાથે દેશનું ગૌરવ તેવા એશિયાઈ સિંહ વસવાટ કરે છે, જેને જંગલમાંથી પસાર થતા રોડ ઉપર નિયમિત અને અવર જવર કરતા હોય છે. ત્યારે આવા પહોળા રોડો નવા બનાવવાથી વાહન ચાલકો પણ પૂરપાટ વેગે વાહનો ચલાવી રહ્યા છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક દરરોજ અકસ્માત સર્જાય છે અને વાહન અડફેટે નિર્દોષ વન્ય પ્રાણીઓને મોત થઈ રહ્યા છે. જ્યારે અકસ્માતોમાં માનવ મૃત્યુના બનાવ પણ બની રહ્યા છે. ત્યારે થોડા દિવસો આગળ દેવળિયા રોડ ઉપર સિંહ બાળ વાહન અડફેટે આવી ગયું અને ગંભીર ઘાયલ થયું હતું. તે ઉપરાંત પણ હરણ, દીપડા અને નિશાણિયા જેવા પ્રાણીઓને ભેટી રહ્યા છે. જ્યારે આપણા મહામૂલ્ય વન્ય પ્રાણીઓના મોત થઈ રહ્યા છે, ત્યારે જવાબદારી કોની રહે છે તેનું સૂચિત કરીને અગાઉ જે પ્રમાણે રસ્તા ઉપર સ્પીડ બ્રેકર બમ્પર હતા તે પ્રમાણે ફરીથી સ્પીડ બ્રેકર બમ્પર બનાવવા વન્ય પ્રાણીઓનું સૂચા અર્થમાં રક્ષણ કરવામાં આવે તેવી સૌ પર્યાવરણ પ્રેમીઓની લાગણી અને માંગણી છે. ત્યારે એવી જ રીતે આજે આ સાહેબને જણાવ્યું હતું કે જો ગીર જંગલમાંથી પસાર થતા તમામ રસ્તાઓ ઉપર દરરોજ 400 મીટરના અંતરે સ્પીડ બ્રેકર બમ્પર નહીં બનાવવામાં આવે તો વન્ય પ્રાણીઓના હિતમાં આગામી દિવસોમાં આશ્ચર્યજનક કાર્યક્રમો ગાંધી ચિકિત્સા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે, જેથી આપ સાહેબો આ નોંધ લેવી. તેવી જ રીતે આજે એક વાઇલ્ડ બાયોટેકનોલોજી કન્વેન્શન ટ્રસ્ટ ગુજરાત જૂનાગઢ તરફથી એક મહેસૂલ અને સહેલ સિદ્દીકી પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું. એવા સમયે અમારા રિપોર્ટર દ્વારા ખાસ આજરોજ સિંહ બચાવો અંતર્ગત એક રેલી અમારી સંસ્થા દ્વારા કાઢવામાં આવેલી છે અને સિંહના માસ્ક પહેરી અને બાળકોએ આજે વન સંરક્ષકને રજૂઆત કરી છે કે જે ગીર વિસ્તારની અંદર રોડનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે અથવા તો થઈ ગયું છે, તો એના ઉપર જે નિયમ પ્રમાણે 400 મીટરના અંતરે એક એક બમ્પ મૂકવામાં આવે તે જરૂરી છે, જેના કારણે વન્ય પ્રાણીઓને અકસ્માત થતા અટકાવી શકાય.